કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય કૂવું, એટલે કે ગુજરાતી. અગાઉ આપણે પિરિયડ દરમિયાન આપણે 1-4 પાઠ ભણ્યા અને એનું પુનરાવર્તન એટલે કે ફરી એક લટાર પણ જોયું. તો એમાંથી પરીક્ષાલક્ષી આપણને શું શું પૂછાશે એ બધું આપણે કઈ રીતે તૈયાર કરવાનું એની આજે માહિતી પૂરી કરીશું આ પુનરાવર્તન દ્વારા. પરંતુ આપણે પરીક્ષાલક્ષી તૈયારીઓ આપણે પાઠ્યપુસ્તક, જે કૂહુનું પાઠ્યપુસ્તક છે એમાંથી જ કરવાની છે. ખાસ ધ્યાન રાખજો. કોઈ સવાલ જવાબ આમાં મેં લખ્યું ના હોય અને એમાં ચોપડીમાં આવતો હોય પાઠ્યપુસ્તકમાં આપણી, તો આપણે ફરજિયાત તેમાંથી તૈયાર કરવાનો રહેશે. તો પરીક્ષા દરમિયાન આપણે તેનો જવાબ લખતા ફાવે અને અભ્યાસ પણ બરાબર થાય. તો ચલો જોઈએ પ્રથમ પ્રશ્ન. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર એક સવાલ, બુસ્કોટભાઈએ ખિસ્સાને કેવું કહ્યું? જવાબ લખી, બુસ્કોટભાઈએ ખિસ્સાને કહ્યું, તું રખડું છે. બુસ્કોટભાઈએ કહ્યું હતું ને, જ્યાં ત્યાં રખડ્યા કરે છે. ખિસ્સું તો રખડ્યા જ કરતું હતું ને. એટલે કેવું ગંદું અને ગંધારું છે, તને જોઈ સૂગ ચડે છે. આ ચોપડીમાંથી મેં જવાબ લખ્યા છે એટલે તમને ફટાફટ ફાવી જશે. આપણે પાઠ તૈયાર કર્યા હતા, અભ્યાસ કર્યો હતો, એનું લેસન પણ કર્યું અને એમાં આ સવાલ જવાબ આવેલ છે. હવે બીજો જોઈએ, ખિસ્સું સૂરજદાદાથી કેમ ડરી ગયું? તો જવાબ, સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈ ડરી ગયું. ત્રીજો પ્રશ્ન, ખિસ્સું કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે? જવાબ લખીશું, ખિસ્સું 2 વાર રડે છે. બુસ્કોટભાઈએ એને ગંદું અને ગંધાતું, આ ગંધાતુંની જોડણી ખાસ ધ્યાન રાખજો, ગંધાતું કહ્યું છે ત્યારે. અને દરજીભાઈએ એને દુકાનમાંથી હાંકી, એટલે બહાર કાઢ્યું, હાંકી કાઢ્યું ત્યારે તે રડે છે. ચોથો જ સવાલ જોઈએ, હું ધીમે ધીમે બોલું છું, તમે જોડે જોડે લખતા જજો. ખિસ્સું ફેર ફૂદરડી શા માટે ફરે છે? જવાબ લખી, દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી, તેથી તે ખુશ થઈ ફેર ફૂદરડી ફરે છે. દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી, તેથી તે ખુશ થઈ ફેર ફૂદરડી ફરે છે. પાંચમો જોઈએ, અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? જવાબ લખીશું, કોઈ પણ બાળકની વિશેષ વાત કરવી હોય તો તેને માનથી જ બોલાવાય, કંઈ સારી વાત કરવી હોય તો. તેથી અક્ષય નાનો હોવા છતાં એને માનથી બોલાવે છે. છઠ્ઠો સવાલ, દાંત આખી જાન લઈને આવ્યા છે. શું છે? દાંત આખી જાન લઈને આવે છે, એવું કેમ કહ્યું હશે? તો જવાબ લખી, દાંત આવવાની શરૂઆત થઈ પછી બધા દાંત એક પછી એક આવવા લાગ્યા, તેથી દાંત આખી જાન લઈને આવ્યા છે, એવું કહ્યું હશે. જોયે તમે પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો જોયો અને લખ્યો. હવે આગળ 6 પછી 7 કઈ જોઈશું? 7મો. દેખાય છે ને વ્યવસ્થિત? અક્ષય હોશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડી? જવાબ લખીએ, અક્ષય હોશિયાર જ છે. તે નમસ્તે કરવાને બહાને લાગ જોઈને બીજાના બરડામાં બચકું ભરે છે. 8 નંબરનો સવાલ જોઈએ, કુકડીવાળો. કુકડીને કઈ 2 વાતે દુઃખ હતું? તો જવાબ લખીએ, કુકડીને 2 વાતે
દુઃખ એક એનાથી ઊંચે ઉડાતું નથી એ ખબર છે ને. પછી બે નંબર એને રંગીન પીછા નથી, માથે કલગી નથી અને ગળે લાલ પીળા રંગો નથી. આ બે બાબતોનું કુકડીને દુઃખ હતું. નવમો જોઈએ, કુકડાને કેમ નવાઈ લાગી. કુકડાને કેમ નવાઈ લાગી તો જવાબ લખીશું, કુકડાને નવાઈ લાગી કે કુકડી વંડી પર ચડી ગઈ હતી. ગુજરાતી વિષય છે, જોડણીની ખાસ ધ્યાન રાખજો, નહીં તો જોડણીના કારણે સવાલ કે જે પણ પ્રશ્નનો જવાબ લખ્યો એ ખોટો પડી શકે છે. હવે આગળ દસ નંબર સવાલ, કાગબરે કુકડીને શા સમાચાર આપ્યા. જવાબ લખીશું, કાબરે કુકડીને સમાચાર આપ્યા કે તને એ માથે કલગી ઉગી છે. કાબરે સમાચાર આપ્યા હતા ને કુકડી કે તને માથે કલગી ઉગી ગઈ છે. અગિયાર, કુકડીએ પોતાની કઈ અભિલાષા કુકડાને કહી. જવાબ લખી, કુકડીએ પોતે વંડી પર ચડવાની અને માથે કલગી આવે એ બાબતોની અભિલાષા કુકડાને કહી હતી. કહ્યું હતું ને. બાર નંબર, કુકડી કઈ કઈ બાબતે હોશિયાર હતી. જવાબ લખીશું, ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચાને સાચવવામાં, બચ્ચાને ચણ વીણતા શીખવવામાં વગેરે બાબતે કુકડી હોશિયાર હતી. તેર નંબર, વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું. જવાબ લખીએ, હંમેશા નીચેથી જોયેલા ઝાડને કુકડીએ ઊંચેથી જોયા. વંડી પરથી ઝાડના ડાળ પાંદડા માંડ જોવા મળતા તે હવે નજર સામે હતા. ઝાડની ડાળે ઝૂલતા પંખીઓ પણ દેખાતા હતા. જોયું ને, કુકડીને જ્યારે ઉડી અને વંડી પર બેસી ગઈ ત્યારે કેવી મજા પડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સાતમો, આઠ, નવ, દસ, અગિયાર, બાર અને તેર પ્રશ્ન જોયા અને એની સમજૂતી મેળવી. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન સવાલ નંબર ચૌદ, દિવ્યેશ કઈ સ્કૂલમાં ભણતો હતો. જવાબ લખીશું, દિવ્યેશ ગવર્મેન્ટ, આ ગવર્મેન્ટની જોડણી ગવર્નમેન્ટની જોડણી ખાસ ધ્યાન રાખજો. સ્કૂલમાં ભણતો હતો, ગવર્મેન્ટ. પંદરમું, રક્ષાબંધનની ઉજવણી વખતે દિવ્યેશની આંખોમાંથી આંસુ કેમ આવી ગયા. એની બેન ઢીંગલી મરી ગઈ હતી ને એટલે. જવાબ લખીએ, કારણ કે એની બે વર્ષની ઢીંગલી જેવી બહેન થોડા સમય પહેલાં બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. તેને યાદ આવી અને આંખોમાંથી આંસુ આવી ગયા. ખબર પડી ગઈ ને. સોળ નંબર, દિવ્યેશ નવરાશના સમયે શું કરતો. જવાબ, દિવ્યેશ નવરાશના સમયમાં ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામોમાં પિતાને મદદરૂપ થતો. સત્તરમો જોઈએ પ્રશ્ન, દિવ્યેશને રાખડીઓનું બોક્સ સાનાથી બનાવેલું હતું. એને તો વેસ્ટમાંથી એટલે કે જે નકામી વસ્તુઓ એમાંથી વસ્તુઓ બનાવતો હતો. તો ચલો, કેવી રીતે બનાવ્યું હતું રાખડી બોક્સ એ તો આપણને ખબર જ છે, કુલ્ફીઓની પટ્ટીથી કુલ્ફી વેચવા જતો હતો ને. જવાબ લખીએ, દિવ્યેશે રાખડીઓનું બોક્સ કુલ્ફીઓની પટ્ટીઓથી બનાવેલું હતું. અઢાર નંબર જોઈએ, સિંહ વનમાં હતાશ થઈને
કેમ બેઠો હતો? જવાબ, સિંહને વનમાં શિકાર કરવા માટે કોઈ પ્રાણી દેખાતું ન હતું, તેથી હતાશ થઈને બેઠો હતો. કેમ કે એમનો પરિવાર ભૂખ્યો હતો ને, એટલે પ્રાણીનો શિકાર કરે તો જે પોતાના પરિવારના માટે ખોરાક લઈ જઈ શકે. 19મો, લવારાને કોણે ઉછેર્યું? જવાબ, લવારાને સિંહણે ઉછેર્યું. 20મો, બકરીઓને સિંહ બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? બકરી અને સિંહના બચ્ચામાંથી સિંહનું બચ્ચું નાનું લાગતું હતું. એને સિંહનું બચ્ચું નાનું લાગતું હતું ને, અને પેલો તો આપણો મોટીઓ બકરો. હવે જોઈએ આપણે 21મો સવાલ. બકરીનું અને સિંહનું બંનેનું બચ્ચું સાથે સાથે શું કરતા હતા? જવાબ લખીશું, બકરીનું અને સિંહનું બંનેનું બચ્ચું સાથે સાથે દૂધ પીતા, સાથે રમતા અને આનંદ કરતા. 22મો જોઈએ, બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? આ પ્રશ્ન આગળ આવી ગયેલ છે. બકરી અને સિંહના બચ્ચામાંથી સિંહનું બચ્ચું નાનું લાગતું હતું, બે વખત આવી ગયું. હવે જોઈએ આપણે, એક પ્રશ્નના ઉત્તરો જોયા, એનો અભ્યાસ કર્યો. ચોપડીમાં આ સિવાય ચોપડીમાં ઘણા છે નાના સવાલ, જવાબ તો તમે એ પણ વાંચજો. ચલો પ્રશ્ન બે જોઈએ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો, એટલે કે મોટા પ્રશ્નોના જવાબ લખીશું. નાના નહીં ચાલે, એક એક વાક્યમાં આપણે લખીએ ને એવા નહીં ચાલે, આ થોડા મોટા લખવા પડશે. ચલો 1નંબર, નીરજભાઈએ નવો બુસ્કોટ પહેરીને ક્યાં ક્યાં જાય? જવાબ લખીશું, નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને બાલ મંદિરે જાય, સાથે ભણે, રમે, જમે, સૂએ અને ગંદુ ખીસું થાય એટલે બુસ્કોટ ધોવા આપી દેશે. જોડણીની ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો. 2નંબર સવાલ, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળું? તમને કઈ વાતની ખબર પડી? જવાબ, ધોબી કાકાનો સ્વભાવ માયાળું છે. ખિસ્સું રડતું રડતું તેમની પાસે આવ્યું ત્યારે ધોબી કાકાએ કહ્યું, એમ વાત છે, અહીં આવ, તારી કરચલીઓ ચપટી વગાડતામાં છું કરી દઉં. આ વાતથી ખબર પડી કે ધોબી કાકા માયાળું છે. 3નંબર, દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે? જવાબ લખીએ, દાંત આવતા જ અક્ષય જે તે વસ્તુઓ મોઢામાં નાખવા લાગ્યો અને જેને તેને લાગ જોઈને બરડામાં બચકા ભરવા લાગ્યો, જેનાથી ઝઘડો થતો. આથી દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કહ્યું હશે. જુઓ તો જોયા ને. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તમને દેખાય છે ને, સાથે સાથે લખતા રહેજો. આગળનો પ્રશ્ન, ચાર નંબર સવાલ, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમે કે? તો જવાબ લખો, કુકડી વંડી પર ચડવા લાગી, તેને માથે કલગી ઉગી, ત્યાર પછી તે પોતાના બધા કામ કરતા કરતા પણ બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવવા મદદ કરતી, સમજાવતી. કુકડીની આ વાત મને સૌથી વધુ ગમી કારણ કે તે સતત મહેનત કરતી હતી. 5મો, કુકડી મહેનતુ છે કે આળસુ? તમને કઈ રીતે ખબર પડી? તો લખીએ જવાબ, કુકડી મહેનતુ છે. આપણી કુકડી તો મહેનતુ જ હતી ને. કુકડી પોતાની ઈચ્છા પૂરી કરવા સતત મહેનત કરે છે, તે કોઈની ટીકા ટિપ્પણી પર
ધ્યાનમાં લેતી નથી। તે પોતે શીખ્યા પછી બીજી કુકડીઓને પણ ઊંચું ઉડતા શીખવવા મહેનત કરે છે અને સમજાવે છે। હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ। કુકડી કોને ધારી ધારીને જોયા કરતી, શું જોયા કરતી? કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરતી। કુકડો કેમ પાંખો ફેલાવે છે, પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે એ નિરીક્ષણ કરતી। સાતમું, દિવ્યેશ કેવા ઘરમાં રહેતો હતો? જવાબ લખીશું। દિવ્યેશનું ઘર કેવું હતું? બિચારો ગરીબ હતો ને। ઘર ઝૂંપડીઓના વિસ્તારમાં હતું। તે કાણા પડેલા જૂના પતરા લાકડા પ્લાસ્ટિકની થેલીઓ કોથળા અને કાપડની બનેલા ઝૂંપડામાં રહેતો હતો। આઠમો, ભાઈ બહેને ઘરેથી ભાગી જવાની શી યુક્તિ કરી? ભાઈ બહેનની પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી। તેઓએ ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા। દેખાય છે ને તમને વ્યવસ્થિત? તો લખજો। હવે આગળ જોઈએ। નવમું, ધરતી અને આકાશ જુદા કેવી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે? આમે સુંદર તો છે જ આકાશને, પર ભાઈ બહેન શું ઉમેરવા માગતા હતા? તો જવાબ લખીએ, ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન આ બધી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે। તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે। દસમો સવાલ, સિંહનું બચ્ચું કોની સાથે ગુરકવા લાગ્યું? મોટિયાએ તેને શું કહ્યું? જવાબ લખીશું, સિંહનું બચ્ચું હાથીઓના સામે ગુરકવા લાગ્યું। મોટિયાએ તેને કહ્યું, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે પાથ ભીડવા ક્યાં તૈયાર થયો? આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે, તેની આગળ આપણું ગજું શું? માટે ઓ નાનિયા પાછો ફર। અગિયારમો પ્રશ્ન જોઈશું। બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો? ઘરે લાવ્યો હતો ને બકરીના બચ્ચાને લવારાને? જવાબ લખીશું, બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો, કારણ કે તેને દયા આવી। તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય, હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે નાનિયા જોડે। બારમો પ્રશ્ન, બકરો શા માટે જતો રહ્યો? છેલ્લે જતો એ છે ને આ ટોળામાં, તો લખીએ જવાબ, સિંહણે બકરાને કહ્યું, બેટા તું બધી બાબતમાં હોશિયાર છે પણ તારી અને અમારી જાત જુદી છે, હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં જા। આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો। દેખાય છે ને પ્રશ્નના જવાબ?
કેટલા મોટા મોટા છે, કેમ આ પરીક્ષા લક્ષી છે, મોટા છે અને પરીક્ષામાં પૂછાશે જ. માર્ક્સ વધારે હોય તો આપણે વધારે લખવાના રહેશે. આ સિવાય બીજા આવતા હોય મોટા પ્રશ્નો ચોપડીમાં, તો એ તમારે જોઈને તૈયાર કરવાના રહેશે, બાકી રહી ગયા હોય આમાં લખવાના. 13મું, દરિયો કોણે જોયો છે, ક્યાં તે દ્રશ્યનું વર્ણન કરો. જવાબ લખીશું, મેં સોમનાથનો દરિયો જોયો છે, દૂર દૂર સુધી પાણી જ પાણી, ભરતી વખતે કિનારાથી દૂર ભાગવું પડે, મોજા કિનારે અથડાય એનો ઉગવાટ પણ જબરો. જોર જોરથી અવાજ આવે, ડરાવણો. દૂર કિનારે બેસીને જોવાની મજા આવે. 14મો પ્રશ્ન જોઈએ, સવાલ, વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હતો હશે. જવાબ લખીશું, વાવાઝોડું આવે ત્યારે દરિયામાં કેવા ઊંચા ઊંચા મોજા ઉછરે છે, જોયું છે ને આપણે ટીવીમાં. જવાબ, અને ફરવા ગયા હોય ત્યારે પણ દેખાય, કોઈક દિવસ ઊંચા મોજા જોયા હોય, બહુ પવન હોય ત્યારે. વાવાઝોડું આવે ત્યારે દરિયો તોફાની બને, મોજા ખૂબ ઊંચે ઉછળે અને કિનારા તરફ ધસી આવે. આ ધ છે, ઘ નથી. પવન ફૂંકાય, વરસાદ વરસે, દરિયામાં રહેલી હોડી ઊંધી વળી જાય, દરિયાએ ભયંકર રૂપ ધારણ કર્યું હોય તેવું દ્રશ્ય દેખાય. 15મું જોઈએ, તહેવારનો ના દિવસોમાં દિવ્ય શું શું બનાવી વેચતો. સાવ સહેલો જ છે આ તો, દેખાય છે મોટો પણ છે સહેલો. તહેવારના દિવસોમાં પાઠ્યપુસ્તકમાં આપણે શીખ્યા તેમ પાઠ ચલાવે તો ત્યારે દિવ્યેશ કેવી કેવી વસ્તુઓ બનાવતો હતો. તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો. તે છીપલામાંથી હાથ બુટ્ટી અને ઝાંઝર તથા દિવાલો શોભાવે તેવા કાથી કામના ચિત્રો બનાવતો. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી રંગોના છાટણાથી સજાવી વેચતો. આગળ જોઈએ, પ્રશ્ન 1માં નાના સવાલ જવાબ આપણે જોયા, પ્રશ્ન 2માં મોટા સવાલ જવાબ જવાબ. હવે આવે પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ ની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1, ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સાની માથે મૂકી દીધી, સાચું. કરચલી ભાંગવાની હતી ને. 2 નંબર, સૂરજદાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી, ખોટું. એમ કીધું, દે બચુડા અહીં આવ. 3 નંબર, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા, સાચું. 4 નંબર, ખિસ્સુ હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે, સાચું. જોઈને પાંચ નંબર, કુકડીને કોઈ વાતનું દુઃખ ન હતું, કલગી નહોતી એટલે ખોટું, ઊંચે ઉડી શકતી ન હતી. 6 નંબર, પપ્પા લાંબો ચોટલો રાખે છે, ખોટું. 7 નંબર, ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો દેખાય છે, ખોટું. પરંતુ પર્વત પરથી ખેતરમાં જોઈએ, પર્વત ઉપરથી ખેતરને જોઈએ તો રૂમાલ લાગે, પણ ખેતરમાંથી પર્વત તો કેવો ઊંચો લાગે. 8 નંબર, રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય, સાચું. 9 નંબર, કાબરે કાગડાને દોડડાયો કહ્યો, કહ્યો તો ને, કુકડીની મજાક ઉડાડતો હતો, સાચું. 10 નંબર, કુકડો કુકડીને વાતને હસી કાઢતો હતો, સાચું. 11 નંબર, કુકડીની માથે કલગી ના ઉગી, ખોટું. 12 નંબર, દિવ્યેશ ભણવામાં હોશિયાર હતો, સાચું. 13 નંબર, દિવ્યેશને રિયાએ રાખડી બાંધી,
એની બેન ઢીંગલી ન હતી એટલે એ રડતો હતો ત્યારે લીયા જોઈ ગઈ અને એને રાખડી બાંધી હતી ને. સાચું. 14 નંબર, રક્ષાબંધનના દિવસે સૌએ દિવ્યેશે બનાવેલી રાખડીઓ જ ખરીદી હતી ને. સાચું. 15 નંબર, દિવ્યેશે શાળાના સભાખંડમાં બધી રાખડીઓ ગોઠવી. ખોટું, એણે તો મેદાનમાં ગોઠવી હતી ને વડલા નીચે. 17 નંબર માં જોઈએ ને ખોટું. 17 નંબર આવ્યા. 16 નંબર છે, જુઓ. રક્ષાબંધનના દિવસે દિવ્યેશની આંખોમાંથી હરખના આંસુ આવ્યા. ના, ખોટું. કેમ? એની નાની બેન યાદ આવી હતી ઢીંગલી, તેને દુઃખના આંસુ આવ્યા હતા, તો ખોટું. ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા. ખોટું. ધાબળાને ઓસીકારને પોતાનું બનાવીને, પોતાના જેવું લાગે સૂયા છે એવું લાગે એવું બનાવીને ભાગ્યા હતા ને. 18 નંબર, કોઈ ઊઠી ન જાય તે માટે ભાઈ બહેન કાળજી લીધી. સાચું. 19 નંબર, ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને ખુલ્લી હવાની મોજ માણી. સાચું. 20 નંબર, ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા. ખોટું. 21 નંબર, સિંહણ બકરીના બચ્ચાને ધવરાવતી નહીં. ખોટું. 22, કદાવર બકરોને સિંહણ મોટો ભાઈ કહેતી. ખોટું, તો સિંહણનો બચ્ચું કહેતું હતું. 23 નંબર, બકરો જંગલમાં જતો રહ્યો. ખોટું, એ તો પોતાના ભાઈઓ જોડે એટલે કે પોતાના ટોળામાં ભળી ગયો હતો. 24 નંબર, વનમાં સિંહણ શિકારની શોધમાં ફરતી. ખોટું. 25 નંબર, સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળામાં જતા રહેવા જણાવ્યું. સાચું. ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 3 બ, ખાલી જગ્યા કૌંસમાં આપેલ હશે. ખાલી જગ્યાને લાંબી લાંબી મૂછો હતી, દરજીભાઈ કે સૂરજ? સૂરજ દાદાને. 2 નંબર, ખીસ્સું ખાલી જગ્યાની બુશકોટ પર ચોંટી ગયું, નીરજભાઈ કે નેહાબેન? નીરજભાઈની. કૌંસ આપેલા જ હશે. 3, ખાલી જગ્યાએ ખિસ્સાને દુકાનમાંથી હાકી કાઢ્યું, દરજીભાઈ કે ધોબીભાઈ? દરજીભાઈએ. 4 નંબર, ખીસ્સું ખાલી જગ્યાના ખોળામાં બેસી ગયું, કોણા? નીરજભાઈ કે સુરત દાદા? સુરત દાદાના. 5 નંબર, ખિસ્સાની કરચલી ખાલી જગ્યાએ દૂર કરી, દરજીભાઈએ કે ધોબીભાઈએ? ધોબીભાઈએ. 6 નંબર, કુકડી ખાલી જગ્યા હતી, હોશિયાર કે ઠોડ? હોશિયાર આપણી હતી કુકડી. 7 નંબર, કુકડી ખાલી જગ્યામાં ચણ વીણતી હતી, ખેતર કે ઉકરડામાંથી? ઉકરડામાંથી. 8 નંબર, ખાલી જગ્યાને માથે કલગી હતી, ઉગી કોને? કાગડાને કે કુકડી? આપણી કુકડીને. 9 નંબર, કાબરે કાગડાને દોડદાહ્યો કહ્યો, કોને કહ્યો તો? કાગડાને ને. 10 નંબર, કુકડી ખાલી જગ્યા પર ચડી, સેના પર? વંડી પર. 11 નંબર, ખાલી જગ્યાને પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા, કોણે? આચાર્યએ. 12 નંબર, દિવ્યેશે કુલ્ફીની પટ્ટીઓથી રાખડીઓનું બોક્સ બનાવેલું. કુલ્ફીની દિવ્યેશે 13 નંબરની દિવ્યેશે પર્યાવરણના શિક્ષક માટે ખાલી જગ્યાની રાખડી બનાવેલી ચણોઠીની. 14 નંબર, દિવ્યેશ ખાલી જગ્યા વર્ષનો હતો? 15 નંબર જોઈએ, બકરીનું બચ્ચું સિંહને ધાવીને ખાલી જગ્યા થઈ ગયું હતું, સિંહણને ધાવીને કેવું થયું હતું? હૃષ્ટપુષ્ટ કે દુબળું? હૃષ્ટપુષ્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ભાગ 1 પૂરો થાય છે. તો આપણે ભાગ 1નું લેસન મેળવી લઈએ, ભાગ 1નું લેસન મેળવી લઈએ. એવું જરૂરી નથી કે મેં જે લખ્યું છે એમાંથી જ પૂછાય, તમારે પાઠ્યપુસ્તકમાંથી પણ તૈયાર કરવાનું રહેશે. તો જો આપણું લેસન ભાગ 1નું બધા પ્રશ્ન 1ના સવાલ જવાબો આપણે લખીશું, ખબર છે ને મેં બતાવ્યા હતા બધા સવાલ જવાબ, નાના પ્રશ્ન 1ના નાના સવાલ જવાબ છે આ બધા. કેટલા સુધી છે? 22 સુધી. કેટલા સુધી છે? 22 થી 22 લખીશું, પછી લખીશું પ્રશ્ન 2માં 3, પછી આ બધા સવાલ જવાબ લખીશું. દેખાય છે ને? પછી આ બધા લખીશું. કેટલા છે મોટા? 15. નાના 22, મોટા 15. પછી લખીશું પ્રશ્ન 3, શું છે આપણા ખરા ખોટા? કેટલા છે ખરા ખોટા આપણા?
पच्चीस, पच्चीस आपणे खरा खोटा लखीशुं। पछी आपणे प्रश्न त्रण ब खाली जग्याओ बधी लखीशुं, कंस नहीं लखो तो चालशे, मात्र तेना जवाब ज लखीशुं, खाली जग्या आखी लखीशुं। कंस लखवा होय तो लखजो, ना लखवा होय तो कंई नहीं। અહીં આપણે ભાગ એકનું લેસન પૂરું કરીશું, ભાગ એકનું લેસન પૂરું કરીશું અને પાઠ્યપુસ્તકમાંથી તેનો અભ્યાસ કરીશું પરીક્ષા દરમિયાન, આ સિવાય પૂછાય તો પણ આપણને આવડે। હવે વિદ્યાર્થી મિત્રો, મળીશું બીજા ભાગમાં ગુજરાતીના પરીક્ષાલક્ષી તૈયારીઓના પુનરાવર્તનમાં, મળીશું બીજા ભાગમાં। આવજો વિદ્યાર્થી મિત્રો અને નિયમિત લેસન કરજો।